वेलकम टू रेसिपी ऑफ द वीक। શિયાળામાં આપણે જુદી જુદી જાતના વસાણા તો બનાવતા જ હોઈએ છીએ। વસાણા ખાવા શિયાળામાં ખૂબ જ જરૂરી છે અને આ વસાણા ખાઈએ તો આપણને બારે મહિના માટે એનર્જી મળી રહે છે। તો આજે હું તમારી સાથે ગુંદર પાકની રેસીપી શેર કરવાની છું, જે બનાવવામાં સરળ છે અને મેં બધી જ વસ્તુ મેઝરમેન્ટથી લીધી છે, તો તમને બનાવવામાં પણ તકલીફ નહીં પડે। તો બધી જ વસ્તુ મેં માપથી લીધી છે, તમે તમારા પ્રમાણે દરેક સામગ્રી પ્લસ માઇનસ કરી શકો છો, જેમ કે ડ્રાયફ્રૂટ છે અને લોટનું પ્રમાણ તમે તમારા પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। અત્યારે હું તમને બધી વસ્તુ મેઝરમેન્ટથી બતાવી દઉં છું। તો આ વસાણા માટે એટલે કે ગુંદર પાક માટે મેં ત્રણ પ્રકારના લોટ લીધા છે, અડદનો લોટ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ। તો મેં 200 ગ્રામ અડદનો લોટ લીધો છે અને એ થોડો કકરો લીધો છે, જે તમને ઘંટીથી સહેલાથી મળી જશે। 200 ગ્રામ જેટલો મેં ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને 200 ગ્રામ ચણાનો ઝીણો લોટ લીધો છે। તો ઘઉંનો લોટ અને ચણાનો લોટ મેં ઝીણો લીધો છે અને અડદનો લોટ કકરો લીધો છે। હવે 750 ગ્રામ મેં દેશી ગોળ લીધો છે અને ગોળને મેં આ રીતે સરસ રીતે કાપી લીધો છે, જેથી જ્યારે આપણે ઓગાળીએ તો ફટાફટ ઓગળી જાય। 750 ml મેં ચોખ્ખું ઘી લીધું છે, આ ઘી ઘરનું જ છે અને ઘરે ઘી કેવી રીતે બનાવવાનું એનો વિડીયો મેં પહેલાં અપલોડ કરેલો છે। 250 ગ્રામ મેં બાવળનો ગુંદર લીધો છે, બાવળનો ગુંદર સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે, એટલે આ વસાણું તમે બનાવો તો સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે। હવે મેં આ ગુંદરના ગાંગડા લીધા છે, તમારી પાસે ગુંદરનો પાવડર હોય તો એ પણ તમે લઈ શકો છો। 100 ગ્રામ મેં કોપરાનું છીણ લીધું છે, તમે કોપરાના છીણને બદલે જે કોપરાનો ગોટો આવે છે એને છીણીને પણ લઈ શકો છો। 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 25 ગ્રામ પિસ્તા, 3 ટેબલ સ્પૂન ગંઠોડાનો પાવડર લીધો છે અને 5 ટેબલ સ્પૂન મેં સૂંઠનો પાવડર લીધો છે। સૂંઠ અને ગંઠોડાથી એકદમ સરસ તીખાશ આવી જશે। હવે 3 ટેબલ સ્પૂન મેં મગજતરીના બીજ લીધા છે અને 3 ટેબલ સ્પૂન મેં ખસખસ લીધી છે। ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે 150 ગ્રામ બત્રીસું પાવડર લીધો છે, તો તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં આ રીતે 3200નો પાવડર મળી રહેશે। આ 3200ના પાવડરમાં ઘણી જાતના તેજાના આવેલા હોય છે, તો આ રેડીમેડ માર્કેટમાં મળે છે। તો મેં 150 ગ્રામ લીધો છે। હવે આપણે ગુંદરને તળી દઈશું, તો મેં એક એલ્યુમિનિયમની કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તો હવે આપણે જે ઘી લીધું છે એમાંથી 2 મોટા ચમચા મેં અત્યારે કઢાઈમાં લઈ લીધા છે। ઘી સરસ ગરમ થાય એટલે આપણે ગુંદરને તળી દઈશું, તળીશું એટલે ફૂલાવવાનો હોય છે। ગુંદરને આપણે ફૂલાવીએ એટલે અંદરથી એકદમ સરસ સોફ્ટ બની જશે અને આપણે એકદમ સહેલાઈથી એને તોડી શકીશું। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગુંદરને સરસ રીતે ફૂલાવી દેવાનો છે। થોડા થોડા કરીને જ ગુંદરના આ રીતે ગાંગડા નાખવાના, બહુ સાથે નહીં નાખી દેવાના, તો આ રીતે સરસ રીતે ફૂલવા માંડશે અને કલર પણ ચેન્જ થઈ જશે। જો તમે ફાસ્ટ ગેસે ગુંદરને ફૂલાવશો તો અંદરથી કાચો રહેશે, તો ચાવવામાં તકલીફ પડશે। તો આ રીતે સરસ રીતે ફૂલી જશે, તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આ રીતે હું થોડો થોડો કરીને ગુંદરને ફૂલાવી દઈશ। ઘણા લોકોને ગુંદર ચાવવામાં આવે તો ગમતો હોય છે, તો આ રીતે ગુંદરને ફૂલાવ્યા પછી થોડો થોડો અધકચરો ક્રશ કરીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ હું એને એકદમ સરસ રીતે પાવડર ફોર્મમાં લાવી દઈશ। તો તમે જોઈ શકો છો ગુંદર કેટલો સરસ ફૂલી રહ્યો છે, આ રીતે તળીએ એટલે સરસ રીતે ગુંદર ફૂલી જશે। મીડિયમ ગેસે તળીએ એટલે અંદર સુધી સરસ તળાશે, તો તમે જોઈ શકો છો સરસ રીતે ફૂલી રહ્યો છે। તો બધો જ ગુંદર હું આ રીતે તળી દઈશ। ગુંદર ખાવાથી આપણને જો કમરનો દુખાવો હોય તો એમાં રાહત મળે છે, એટલે ગુંદર ખાવો ખૂબ જ જરૂરી છે। અને મેં અત્યારે બાવળનો ગુંદર લીધો છે, તો આ ગુંદરનું આપણે કોઈ પણ વસાણું બનાવીએ તો સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે। તો આ રીતે સરસ ફૂલી રહ્યો છે અને આ વસાણું તમે ડિલિવરી પછી સ્ત્રીઓને પણ ખવડાવી શકો છો। તો સરસ રીતે બધો જ ગુંદર મેં ફૂલાવી દીધો છે, હું તમને બતાવી દઉં। તો આ રીતે બધો ગુંદર ફૂલી ગયો છે। હવે આપણે એ જ કઢાઈમાં બીજું ઘી ઉમેરીશું અને હવે લોટને શેકી દેવાનો છે। તો બીજા 2-3 ચમચા જેટલું ઘી હું અત્યારે લઈ લઈશ અને ત્યાર પછી એમાં આપણે સૌથી પહેલાં અડદનો લોટ શેકી દઈશું। તો અડદનો લોટ થોડો કકરો છે, તો એને શેકાતા વાર લાગશે, તો એકદમ ધીમા ગેસે આપણે લોટને શેકવાનો છે। ઘી સરસ ઓગળી ગયું છે, તો હવે આપણે એમાં અડદનો કકરો લોટ ઉમેરી દઈશું। આ લોટ હું ઘંટીમાંથી રેડીમેડ જ લાવી છું,
થોડોક કકરો હશે તો ચાવવામાં સરસ લાગશે. તો આ રીતે એકદમ ધીમા ગેસે સરસ રીતે આપણે એને શેકાવા દેવાનો છે. વસાણું બનાવવામાં સહેજ પણ ઉતાવળ નહીં કરવાની, બધું જ વસ્તુ એકદમ શાંતિથી શેકવાની. તો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે એકદમ ધીમા ગેસે આપણે લોટને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકીશું. જેમ જેમ શેકાશે એમ હલકો પડતો જશે. તો જ્યાં સુધી લોટ શેકાશે ત્યાં સુધી આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધું છે એનો પાવડર બનાવી દઈશું. તો મેં મિક્સર જાર લઈ લીધું છે, એમાં કાજુ, બદામ, પિસ્તા સાથે ખસખસ અને મગજતરીના બીજ પણ આપણે ઉમેરી દઈશું. થોડાક મગજતરીના બીજ અને ખસખસ આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારા પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આપણે એકદમ સરસ ફાઇન પાવડર બનાવી દઈશું. તો વચ્ચે વચ્ચે આપણે લોટને હલાવતા રહેવાનું છે. જેમ જેમ લોટ શેકાશે એમ લોટ હલકો થતો જશે અને કલર પણ ચેન્જ થતો જશે. તો 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો થોડો થોડો લોટ શેકાવા આવ્યો છે અને સુગંધ પણ એકદમ સરસ આવશે એટલે તમને ખબર પડી જશે. તો આ રીતે લોટને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને બીજી બધી પ્રોસેસ પણ સાથે કરતા રહીશું. તો આ રીતે ડ્રાયફ્રૂટ્સનો પાવડર સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે ગુંદરને તળીને તૈયાર કર્યો છે એને આ રીતે ક્રશ કરી દઈશું. જો તમારે અધકચરો ગુંદર ખાવો હોય તો તમે આ રીતે ક્રશ કરીને ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ મારે એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે તો હું મિક્સર જારમાં હવે લઈ લઈશ અને એકદમ સરસ પાવડર બનાવી દઈશ. તો હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગુલાબી કલર આવ્યો છે અને એકદમ હલકો થઈ ગયો છે. આ રીતે બબલ્સ પણ થઈ ગયા છે. તો હવે આપણે આ લોટને ગેસ ઉપરથી ઉતારી દઈશું અને આ જ રીતે બીજા લોટ પણ શેકી દઈશું. તો તમે જોઈ શકો છો કલર સરસ ચેન્જ થઈ ગયો છે, એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. તો આ રીતે મેં પોળી કઢાઈમાં આ રીતે લોટ શેકેલો લઈ લીધો છે, કેમ કે આપણે આમાં બીજી સામગ્રી પણ લેવાની છે એટલે આ રીતે પોળું જ વાસણ લેવાનું. હવે એ જ કઢાઈમાં હું બીજું ઘી ઉમેરીશ. તો બીજા 2-3 ચમચા જેટલું હું ઘી ઉમેરીશ. આપણે આ જ ઘીમાં બધું જ વસાણું બનાવવાનું છે એટલે કે ગુંદરપાક બનાવવાનો છે. તમારે જો ઘીનું પ્રમાણ વધારે લેવું હોય તો પણ તમે લઈ શકો છો, બીજું 100-150 ગ્રામ ઘી લઈ શકો છો. હવે 3 ચમચા જેટલું ઘી મેં ઉમેરી દીધું છે, એમાં મેં આ રીતે ઘઉંનો લોટ, જે આપણે રોટલીનો ઝીણો લોટ લીધો છે એ ઉમેરી દીધો છે. ધીમા ગેસે આપણે આ લોટને પણ શેકવાનો છે. અડદના લોટને શેકાતા લગભગ 15-1 મિનિટ થઈ હતી. હવે આપણે ઘઉંનો લોટ શેકીશું. તો 5-1 મિનિટ લોટ શેકાશે, પછી હું એમાં ચણાનો લોટ પણ ઉમેરી દઈશ. તો બંને લોટ હું સાથે શેકી દઈશ. હું દર વખતે આ રીતે જ બનાવું છું એટલે હું આ રીતે બનાવીશ, પરંતુ તમારે અલગ લોટ શેકવા હોય, તમને ખબર ના પડતી હોય તો તમે અલગ અલગ લોટ પણ શેકી શકો છો. હવે આપણે જે ગુંદરનો પાવડર બનાવ્યો છે એની અંદર આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર, બત્રીસું પાવડર, સૂંઠ કંઠોળા પાવડર અને કોપરાનું છીણ એ બધું જ મિક્સ કરી દઈશું, જેથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તો બધી જ સામગ્રી આપણે આ રીતે ભેગી કરી દેવાની જેથી કોઈ પણ વસ્તુ રહી ના જાય અને એકદમ પ્રોપર મિક્સ થાય. તો આ રીતે લોટ શેકાશે તો સાથે સાથે આપણે આ પ્રોસેસ પણ કરતા રહીશું. વચ્ચે વચ્ચે હું લોટ હલાવતી રહીશ. તો બધું સરસ રીતે આપણે હાથથી મિક્સ કરી દઈશું. તો ગુંદર, ડ્રાયફ્રૂટનો પાવડર, બત્રીસું પાવડર, સૂંઠ પાવડર, ગંઠોળા પાવડર, કોપરાનું છીણ બધું જ મેં લઈ લીધું છે. તો સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે ઘઉંનો લોટને શેકતા લગભગ 5-1 મિનિટ થઈ ગઈ છે. થોડો લોટ શેકાવા આવ્યો છે. ઘઉંના લોટને શેકાતા વાર લાગે છે અને ચણાના લોટને વાર નથી લાગતી, એટલે એક્ઝેક્ટ 5 મિનિટ પછી હું એમાં બીજું ઘી ઉમેરીશ 2-3 ચમચા જેટલું અને એમાં હું ચણાનો લોટ પણ ઉમેરી દઈશ, જેથી બંને લોટ સાથે શેકાઈ જશે. તમે અલગ અલગ પણ શેકી શકો છો. તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું અને લોટને એકદમ સરસ ધીમા ગેસે શેકી દઈશું. અત્યારે લોટનું પ્રમાણ થોડું ઓછું છે એટલે એને શેકાતા વાર નહીં લાગે, પરંતુ જો વધારે લોટ હોય તો એને શેકાતા થોડી વાર લાગશે. પરંતુ આ લોટ 10-15 મિનિટની અંદર શેકાઈને તૈયાર થઈ જશે. તો ધીમા ગેસે લોટ સરસ આપણે આ રીતે હલાવતા જવાનું અને શેકતા જવાનું. તો બીજી 10-1 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લોટ સરસ હલકો થઈ ગયો છે અને શેકાઈ ગયો છે, સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો હવે આપણે આ લોટને પણ ગેસ ઉપરથી ઉતારી દઈશું. કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતનું હલકું થઈ જવું જોઈએ લોટ,
तो हवे आपणे जे વાસણમાં અડદનો લોટ શેકીને લીધો છે એમાં જ આપણે આ લોટ પણ ઉમેરી દઈશું આ રીતે। અને હવે આપણે ગોળનો પાયો કરવાનો છે તો એના માટે મેં એક નોનસ્ટિક કડાઈ લીધી છે અને એમાં આપણે ઘી ઉમેરી દઈશું। જે હવે બચેલું ઘી છે એ આપણે ગોળના પાયામાં લઈ લેવાનું। તો જ્યાં સુધી ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્રણેય લોટ સરસ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે। અને હવે સાથે જ આપણે જે બધી જ વસ્તુઓ ભેગી કરી છે એ પણ સાથે ઉમેરી દઈશું જેથી સરસ રીતે મિક્સ થઈ જાય। તો એક વખત આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે। હવે સરસ રીતે મિક્સ કરી દઈશું, બધું સરસ મિક્સ થઈ ગયું છે આ રીતે। એકદમ સરસ મિક્સ કરી દેવાનું જેથી બધું એક સરખું એકબીજા સાથે બાઇન્ડ થઈ જાય। હવે ઘી પણ સરસ રીતે ઓગળી ગયું છે અને ગરમ થઈ ગયું હશે તો હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું આ રીતે। સાથે સાથે કરતા રહેવાનું એટલે મિક્સ પણ થતું રહે અને સાથે બીજી પ્રોસેસ પણ ચાલુ રહે। તો બધું મિક્સ થઈ ગયું છે, હવે ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે તો બાકીનું ઘી પણ મેં લઈ લીધું છે અને હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું અને ધીમા ગેસે આપણે ગોળને ઓગળવા દેવાનો છે। આપણે ગોળનો કોઈ પાયો નથી કરવાનો, આપણે જે રીતે ગોળના લાડુ બનાવીએ અને ગોળ જે રીતે ઓગાળીને તૈયાર કરીએ છીએ એ રીતની જ પ્રોસેસ કરવાની છે, ચાસણી જેવું નથી કરવાનું। ધીમા ગેસે ગોળ સરસ ઓગળે પછી આપણે ગોળ હલકો પડે ત્યાં સુધી જ ગેસ ચાલુ રાખવાનો છે। તો આ પ્રોસેસ તમે ખાસ ધ્યાનથી જોજો। તો ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે। તમે ગોળને બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક છે તો મેં આ રીતે અત્યારે ગોળ જ લીધો છે। તો ગોળ ઓગળી રહ્યો છે, તમે આ શિયાળામાં આ રીતે ગુંદર પાક બનાવીને જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે। અને તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ગોળ સરસ ઓગળી ગયો છે ને એમાંથી સરસ રીતે બબલ થવા આવ્યા છે, તો હજી આપણે થોડા બબલ્સ થવા દેવાના છે, થોડો હલકો પડે પછી આપણે ગેસ બંધ કરી દઈશું। તો લગભગ ગોળ સરસ રીતે તૈયાર થઈ ગયો છે, આ રીતનો ફૂલી ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તરત જ આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એમાં ગોળ ઉમેરી દઈશું। એકદમ પરફેક્ટ ગોળ તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો। ગેસ મેં બંધ કરી દીધો છે, હવે આપણે આ રીતે તરત જ આ રીતે જે બધું તૈયાર કર્યું છે શેકીને એમાં ઉમેરી દેવાનો અને સરસ રીતે મિક્સ કરી દેવાનું। હવે આપણે ફટાફટ પ્રોસેસ કરવાની, નહીતર મિશ્રણ ઠરી જશે તો સરસ રીતે એના પીસ નહીં પડે। અત્યારે મેં થાળીમાં ઠારીને પીસ પાડ્યા છે, પરંતુ તમે એના લાડુ પણ બનાવી શકો છો। તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું, ગોળ ગરમ છે એટલે સાચવીને કરવાનું। તો સરસ મિક્સ થઈ રહ્યું છે, ગોળ જો બહુ તમે એની ચાસણી જેવું કરશો તો ચાવવામાં તકલીફ પડશે, આ રીતનો જ ગોળ ઓગળવા દેવાનો। બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે અને તરત જ આપણે થાળીમાં ઠાળી દેવાનું છે। લાડુ બનાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો। તો સરસ મિક્સ થઈ ગયું છે, હવે મેં આ રીતની બે એલ્યુમિનિયમની થાળી લીધી છે જેમાં આપણે ઠારવાનું છે, તો આમાં આપણે ઠારી દઈશું। અત્યારે ઘીથી મેં ગ્રીસ નથી કરી કેમ કે આ ઘીવાળું જ છે એટલે સહેલાઈથી નીકળી જશે। તો આ રીતે અડધું અડધું આપણે મિશ્રણ બંને થાળીમાં લઈ લઈશું અને સરસ રીતે એને ઠારી દઈશું। ઘીનું પ્રમાણ તમે હજી પણ વધારે લેવું હોય તો લઈ શકો છો, આ રીતે વાડકીની મદદથી સરસ રીતે દબાવી દેવાનું જેથી લેવલ સરસ આવી જાય। આ રીતે બીજી થાળીમાં પણ આપણે આ રીતે કરી દઈશું। આ રીતે ઉપર થોડી ખસખસ અને મગજતરીના બીજ ગાર્નિશિંગ માટે લગાવી દઈશું, તમે ડ્રાયફ્રૂટ્સ પણ લગાવી શકો છો, બદામ કાજુ પિસ્તા
એ પણ કતરણ કરી અને લગાવી શકો છો। આ રીતે સેજ પ્રેસ કરી દેવાનું જેથી સરસ રીતે છોંટી જાય। બીજી થાળીમાં પણ હું આ જ રીતે કરી દઈશ। ફટાફટ આ પ્રોસેસ કરવાની છે, નહીં તો ઠરી જશે તો સરસ રીતે પીસ નહીં પડે। તો સરસ રીતે આ રીતે કરી દેવાનું। આ પહેલા મેં ગુંદરની પેત કેવી રીતે બનાવવાની એની રેસીપી પણ મેં અપલોડ કરેલી છે, એ પણ તમે જરૂર ટ્રાય કરજો, એ પણ બહુ સરસ બને છે અને એ પણ મેં ગોળમાંથી જ બનાવી છે। તો આ રીતે તાવેથાની મદદથી ધાર આ રીતે સેટ કરી દેવાની જેથી ફિનિશિંગ સરસ આવી જાય। હવે આપણે ગરમ જ હોય ત્યારે આપણે એના પીસ પાડી દેવાના, ઠંડુ થયા પછી પીસ પાડીશું તો સરસ નહીં પડે। તો હવે હું તવેથાની મદદથી આ રીતે પીસ પાડી દઈશ। નાના મોટા તમે તમારી સાઈઝ જે ગમે એ પ્રમાણે કરી શકો છો, તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે। તો આ રીતે હું મીડિયમ સાઈઝના અત્યારે પીસ પાડી રહી છું અને પછી આપણે એને અડધા કલાકથી કલાક ઠરવા દઈશું, ત્યાર પછી આપણે એને એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું। તમે આ ગુંદર પાક એરટાઇટ ડબ્બામાં મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો। તો આ રીતે આપણો ગુંદર પાક બનીને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે અને અડધો કલાક ઠર્યા પછી મેં એને પ્લેટમાં લઈ લીધો છે અને તમે એરટાઇટ ડબ્બામાં આ ગુંદર પાક એક મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ધન્યવાદ।